જય સ્વામિનારાયણ. એમના જોગી સામે એના ગુરુ માનદ સ્વામી, એનું નામ મૂળ નામ કૃષ્ણ જીવનદાસજી સ્વામી. રાજકોટની પાસે રીપ ગામ છે, ગોંડલને રાજકોટની આજુબાજુ રીપ ગામ છે, તો ત્યાં સ્વામી આવેલા. પછી આજુબાજુના બપોરના 3-4 વાગે વાડી હોય તો ત્યાં નાવા સંતો જતા હોય, તો ડાયાભાઈ કરીને ખેડૂત એની વાડીએ સ્વામી એટલે માનદ સ્વામી જોગી સ્વામીના ગુરુ એ નાવા માટે ગયા. એમને પેલા ડાયાભાઈ ખેડૂતની વાડીએ બરાબર કુવાની પાસે આમ નાવા પહોંચવું, એ વખતે પેલો ડાયાભાઈ ખેડૂત મોટો આવો લઠ્ઠો ધોકા જેવો લાકડું લઈ, અને એક બળદ હતો ને, બળદને મારતા હતા એવો મારે આપણે જોઈ ના શકીએ. એટલે સ્વામીથી કહેવાય ગયું, એ પણ એ ડાયા રેવા દે બિચારા, આ મૂંગા ઢોરને પહુને શું કામ મારે. ડાયાભાઈ કે મારે ની તાન શું આરતી ઉતારું સ્વામી, આ મારો ખાવામાં પૂરો બળદ ખોટીલો છે, ખાય બધાથી જાજુ, હાથીએ જોડો ગાડે જોડો બેસી જાય, કામ કરવા ના આવે ઊભો જ ન થાય, ઊભો માંડ માંડ થાય ને હાથીએ જોડો તો હાલતે ગાડીએ ને હાલતે હાથીએ બેસી જાય, તે વળી ધોકાવત માંડ ઊભો થાય, વળી આગળ થોડું હાલે હા પાછો બેસી જાય, તે સામે આનું શું કરવું, ખાવામાં પૂરો અને કામમાં આળસું, આ ખોટીલો બળદ છે મારે નહીં તો આને શું કરે. સ્વામી કે એવું છે. સ્વામી નજીક આવ્યો, એ લાકડી રાખતા નાની ટેકો દેવા અવસ્થા પ્રમાણે, એ બળદના આ વાહો પીઠ હોય ને એના ઉપર આમ લાકડી ફેરવી, અને બળદની હામું જોઈને કે એ હમો રે ને, એટલે હરખો હાલ ને, આ ક્યાં ચક્કરમ ચીડાથી તને ખબર છે, એ ચૂકવવા માટે તું અહીં આવ્યો છો, હવે જો તો નહીં ચૂકવે એ કરજ નહીં ચૂકવે તો શું થશે, હજી હેરાન થાય, એટલા જે ચડ્યા છે એ તું જાણે છે, અને એ ચૂકવવા માટે ત્યાં આવ્યો છો, અને વળી પાછો આડોડાઈ કરે, મારા ચૂકવી દે સારું થઈ જાય. બળદ ઊભો થઈ ગયો અને જીવો ત્યાં સુધી ડાયાભાઈને એ બળદને ડચકારો કરવો પડ્યો નહીં, એવું કામ કર્યું એને ખેડૂત. હવે એ સાધુ જોવે છે કે આ આ શું એના લેણા દેણા છે, અને એ ઋણ ચૂકવવા માટે આવ્યો છે, અને એ બળદને જ્ઞાન આપ્યું અને દેખાણું ક્ષણ માટે, અને સમજી ગયો એટલે હું તો આ માટે અહીં આવ્યો છું, હવે જો આ પૂરું નહીં કરું તો તમારા છોતલા નીકળી જશે, ડાયો થઈ ગયો. હવે તમે માનદ સ્વામીને એમ કહો કે કોઈ ભવ ભટકણ નથી, પુનર્જન્મ નથી, ને આ બધું નથી, કે માને માને એ. હવે આમાં રેસનારી શું ગોથા ખાય,